મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ વિશે ભણવાનું છે. લેક્ચર નંબર 12 પાઠ 19 આપણા સાથી. આપણે ગયા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 11 માં પણ આ જ પાઠ ભણતા હતા. પાઠ 19 આપણા સાથી. હવે મેં કીધું હતું કે આ દુનિયામાં આપણે ઘણા બધા સાથે હોય છે. એક તો માણસ આપણા મિત્રો છે તે જે આપણને મદદરૂપ કરે, તે ઉપરાંત પશુઓ અને પક્ષીઓ એ પણ આપણા મિત્રો કહેવાય. તે આપણને ઘણી બધી રીતે ઉપયોગી થતા હોય છે, બરાબર. જેમ કે કૂતરો, બિલાડી છે, પછી મરઘી, ગાય, ભેંસ, બીજા અનેક પ્રાણીઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. એ આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે કેવું પ્રાણી આપણને ઉપયોગી થાય છે. તે ઉપરાંત આપણા પર્યાવરણને સંતુલન જાળવવામાં પણ આ બધા પશુઓ અને પક્ષીઓ આપણને ઉપયોગી થતા હોય છે. જેમ આવી રીતે આપણને જેવી રીતે કંઈ વાગે છે અને દુઃખ થાય છે, એવી રીતે પ્રાણીઓને પણ કંઈ વાગી જાય છે તો એમને પણ દુઃખ થતું હોય છે. આપણે જે માણસને એ કંઈ આપણે બીમાર પડીએ છીએ કે વાગે છે તો એના માટે અલગ ડૉક્ટર હોય છે, તેવી રીતે પશુઓ અને પ્રાણીઓ માટે પણ અલગ ડોક્ટરો હોય છે. એ વિશે આપણે કાલ શીખી ગયા. તેવી જ રીતે આપણે જેમ લાગણી આપણે અનુભવીએ છીએ, જુદી જુદી લાગણીઓ અનુભવે છે, જેમ કે દુઃખ છે અથવા તો કોઈ ખુશી હોય, એવી રીતે પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ આ વસ્તુ જોવા મળતી હોય છે. આપણા સાથીઓ જે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, ઘર જો કૂતરો છે, ઘરની ચોકી કરે છે, એ વફાદાર પ્રાણી છે, ત્યાર પછી ગાય છે, ભેંસ છે, દૂધ આપે છે, મરઘી ઈંડા આપે છે, બિલાડી છે, એ ઉંદરને ત્રાસ ઘટાડે છે ઘરમાં, બરાબર. એવી રીતે ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થતા હોય છે. તેથી આવા પક્ષીઓ અને પ્રાણીઓને આપણા શોખ માટે અથવા તો કોઈ પૈસા કમાવા માટે એને મારી નાખવા એ સારી વાત કહેવાય નહીં. આપણે હંમેશા એનો શું કરવું જોઈએ, મદદરૂપ થવું જોઈએ અને એનો બચાવ કરતા રહેવું જોઈએ, જેથી પર્યાવરણમાં એક પ્રકારનું સંતુલન જળવાય રહે. હવે આપણે આજે આ પાઠ આગળ પાછળ પુસ્તકમાં જોઈએ. આપણે ગઈકાલે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 31 સુધી જોયું હતું. પાઠ 19 પેજ નંબર 31 સુધી જોયું હતું, 131 સુધી. હવે આજે આપણે આ પાઠ આગળ વધારીએ તો પેજ નંબર પાઠ્યપુસ્તકના 132, પેજ નંબર 132. બધા સાથે પેન્સિલ રાખવાની છે, હું જે લખાવું તે લખવું પણ જવાનું છે અને આપણે પાઠ સરસ રીતે સમજતો જવાનો છે. હવે જોઈએ આપણે પેજ નંબર 132 ઉપર પંખી પરબ. પરબ એટલે જ્યાં પંખીઓ માટે પાણી બાંધવા, પાણી પીવા માટેની જે વ્યવસ્થા કરેલી હોય તેને શું કહેવાય, પંખી પરબ. મોટી મોટા મોઢાવાળું માટીનું વાસણ લો. જો તમને એ ચિત્રમાં દેખાય છે કે જેનું મોઢું કેવું હોય છે, મોટું હોય છે એટલે કે પહોળું હોય છે, એવું કેવું વાસણ લેવાનું છે, એક માટીનું વાસણ લેવાનું છે. માટીના વાસણને બાંધી દો. જેવી રીતે એ ચિત્રમાં દેખાય છે કે તેને આમ ત્રણ દોરી વડે એને બાંધેલું છે અને ઉપર લટકાવેલું છે. ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો. જે ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે શું કરવાનું છે, કોઈ પણ વસ્તુ ઉપર પીંગાડી શકે જે લટકી શકે તે વસ્તુ એવી જગ્યાએ એને લટકાવવાનું છે. વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી પર સાથે અથવા તો હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. કોઈ વૃક્ષની ડાળી પર લટકાવી શકો અથવા તો ઘર કે શાળામાં કોઈ હૂક હોય ત્યાં પણ તમે આ વસ્તુ દોરીથી લટકાવી શકો છો. દરરોજ તેમાં પાણી ભરો. ક્યુક પક્ષી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો. તમે આ માટીના વાસણમાં તમારે દરરોજ શું કરવાનું છે, પાણી ભરવાનું છે અને પછી જોવાનું છે કે દરરોજ એક ક્યુ પંખી એવું છે કે દરરોજ પાણી પીવા માટે આવે છે, તે આપણે વિચારવાનું છે અને દરરોજના માટે એ જોવાનું છે. જો અહીંયા તમને ચિત્રમાં દેખાય છે બધાને આ વાસણને ઠીપ કહેવામાં આવે છે. શું કહેવાય છે, ઠીપ. પંખીઓ માટે જેમ પાણી પીવા માટે જે વાસણ માટીનું હોય તેને ઠીપ કહેવામાં આવે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો એને કેવી રીતે લટકાવેલું છે, કેવી રીતે વ્યવસ્થિત ગોઠવણી કરેલી છે અને એમાં પાણી ભરેલું છે. ત્યાર પછી આગળ જોઈએ, વિચારો અને લખો. આપણી જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. જેવી રીતે આપણે જીવવા માટે આપણને ખબર છે કે આપણે પાણી પીતા વગર રહી શકતા નથી, તેવી રીતે પક્ષીઓને પણ જીવવા માટે શું જરૂરી છે, પાણીની જરૂર પડે છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. આવી ત્રણ વસ્તુઓના નામ લખો. આપણે માનવીએ છીએ અને પ્રાણીઓ કે જે આપણે પણ જોઈએ છીએ અને પ્રાણીઓને જીવવા માટે એ વસ્તુઓ જોઈતી હોય છે, એવી ત્રણ વસ્તુઓના નામ લખવાના છે. એવી કઈ ત્રણ વસ્તુઓ છે કે જે માનવીને પણ જોઈએ છે અને પ્રાણીઓને પણ જોઈએ છે, કેમ કે જીવ પ્રાણી એ છે તો એક જીવ જ ને,
તેને જીવવા માટે એવી ઘણી વસ્તુઓ ગમે તે જીવ હોય, જે માણસ હોય કે પ્રાણી કે પક્ષી હોય, પણ જીવવા માટે અમુક વસ્તુ જરૂરી હોય છે. તો આપણે જોઈએ કે કઈ વસ્તુ બંનેને જોઈએ છીએ. તો પેલું ક્રમ આપેલા છે, 1 2 3 લખેલા છે, પછી માનવીને ઉપયોગી અને પ્રાણીને ઉપયોગી બે વોક્સ આપેલા છે તમને, જે માનવીને પણ ઉપયોગી હોય અને પ્રાણીઓને પણ ઉપયોગી હોય એવી વસ્તુના નામ લખવાના છે. તો પેલું છે હવા. જો આપણે શ્વાસ લીધા વગર ચાલતું નથી, શ્વાસ ના લઈએ તો મરી જઈએ, બરાબર. આપણે જીવવા માટે શું જરૂરી છે? હવા. તેવી જ રીતે પ્રાણીઓને પણ શ્વાસ લીધા વગર ચાલતું નથી, એ પણ હવા વિના રહી શકતા નથી, તો એને પણ હવાની જરૂર પડે છે. તો બંનેમાં શું એક સરખું છે? તો હવા, જે બંનેને જરૂરી છે. બીજું છે ખોરાક. આપણે પણ ખોરાક ખાવો પડે છે, પ્રાણીઓ કે પક્ષીઓ એમને પણ ખોરાકની જરૂર પડે છે. ખોરાક વગર એ લોકો પણ લાંબો સમય રહી શકતા નથી, અમુક સમય કાઢી શકીએ, પરંતુ ત્યાર પછી આપણે એ વસ્તુ વગર રહી શકતા નથી. બંનેને જીવવા માટે ખોરાકની જરૂર પડે છે. તેવી જ રીતે આરામ અને ઊંઘ, અને પ્રાણીને પણ આરામ અને ઊંઘની જરૂર પડે છે. આપણને ખબર છે કે આપણે આરામ અને પૂરતા પ્રમાણમાં ઊંઘ ન કરીએ તો આપણે બીમાર પડીએ છીએ, પછી બેચેન રહીએ છીએ, બરાબર. એવી જ રીતે પ્રાણીને પણ આરામ અને ઊંઘની જરૂર પડે છે. જો આપણે જોઈ ગયા અહીંયા કે માનવી અને પ્રાણીને બંનેને સરખી વસ્તુ કઈ જરૂર પડે છે? હવા, ખોરાક, આરામ અને ઊંઘ, જે માનવીને પણ જરૂરી છે પૂરતા પ્રમાણમાં અને પ્રાણીઓને પણ જરૂરી છે. અસલમાં તમારે સાથે પેન્સિલથી પૂરતું જવાનું છે બોક્સ પાઠ્ય પુસ્તકમાં, છે ને? બધાને પાસે પેન્સિલ સાથે સાથે પૂરતા જવાનું છે. અહીંયા લખો બધા બે બંનેમાં હવા, પછી અહીંયા લખો બંનેમાં ખોરાક, ત્યાર પછી અહીંયા આરામ અને ઊંઘ, અહીંયા પણ આરામ અને ઊંઘ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે પ્રાણીને જીવવા માટે શું જરૂરી છે? તો હવા, ખોરાક, આરામ અને ઊંઘ. ત્યાર પછી છે વિચારો અને કહો. ત્યાર પછી છે વિચારો અને કહો. આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ, તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. આપણે પણ જુદો જુદો ખોરાક, આપણને પણ એક ને એક ખોરાક ભાવતો નથી, અલગ અલગ ખોરાક ખાઈએ છીએ, તેવી રીતે પ્રાણીઓ પણ અલગ અલગ ખોરાક લેતા હોય છે. તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? એમ તમને પૂછે છે, તમે ક્યારે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? તો હા, મેં ચકલી અને પોપટ ને ખવડાવ્યું છે. ઘણી વાર આપણે જવાણ નાખતા હોઈએ છીએ, એવી જ રીતે કૂતરાને બિસ્કિટ ખવડાવતા હોઈએ છીએ, ગાયને રોટલી ખવડાવતા હોઈએ છીએ, બરાબર. તે તમારે વિચારવાનું છે કે તમે ક્યાં પ્રાણીને શું ખવડાવ્યું છે. કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? કોઈ બીજા લોકો પ્રાણીને ખવડાવતા હોય તેવું તમે જોયું છે? હા, આપણે ગામડે જતા હોય તો ઘણા લોકો ગાય અને ભેંસને રોટલી કે એમને ખાંડ ખવડાવતા હોય છે, બરાબર. એવી જ રીતે આપણે રોડ પર ઘણી વાર ચાલીએ જતા હોય તો ઘણા લોકો ગાયને રોટલી ખવડાવતા જોયા છે, કૂતરાને ખવડાવતા જોયા છે, બરાબર ને? ત્યાર પછી છે તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ અને શું ખવડાવ્યું છે. તમે જે પ્રાણીઓને કઈ ખવડાવ્યું છે એનું નામ, એ પ્રાણીનું નામ લખવાનું છે, અને તમે એ પ્રાણીને શું ખવડાવ્યું છે તે તમારે અહીંયા લખવાનું છે. તો પેલું અહીંયા લખીશું આપણે કૂતરો. કૂતરો, સામે પેન્સિલ રાખી સાથે સાથે તમારે લખતું જવાનું છે. લખો કૂતરો. કૂતરાને શું ખવડાવ્યું છે? દૂધ, રોટલી, બિસ્કિટ. દૂધ, રોટલી અને બિસ્કિટ. દૂધ, રોટલી ને બિસ્કિટ લખાઈ ગયું બધાને. ત્યાર પછી બીજું નામ લખો કબૂતર. કબૂતર, એને તમે શું ખવડાવ્યું છે? જુવાર અને બાજરીના દાણા. જુવાર અને બાજરીના દાણા. ત્યાર પછી લખો પોપટ. ત્રીજું નામ લખો પોપટ, એને તમે શું ખવડાવ્યું છે? લીલા મરચા અને જામફળ. લીલા મરચા અને જામફળ. ત્યાર પછી લખો બિલાડી. બિલાડી, બિલાડીને શું ખવડાવ્યું છે? દૂધ અને રોટલી. દૂધ ને રોટલી. ત્યાર પછી લખો ચકલી. ચકલીને તમે શું ખવડાવ્યું છે? બાજરીના દાણા. બાજરીના દાણા. ચાલો પૂરી નાખો આટલું બધા સાથે. ત્યાર પછી આગળ જોઈએ વિચારો અને લખો. પેલું છે પંખીને શું ખવડાવી શકાય? ચાલો વિચારો તો પંખીને શું ખવડાવી શકાય? કેસે મને કોઈ? હા, દાણા, બરાબર. એનો જવાબ તો આવે કે પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય. પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય. તમે ક્યાં પંખીઓને ખવડાવ્યું?
તો મેં કબૂતર, કાગડો, પોપટ, ચકલીને ખવડાવ્યું. બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? આપણે સૌથી વધારે કયું પંખીને ખવડાવીએ છીએ? તો બાળકો સૌથી વધારે કબૂતર અને પોપટને ખવડાવે છે. બાળકો સૌથી વધુ કબૂતર અને પોપટને ખવડાવે છે. ત્યાર પછી જે તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો તે શું ખાય છે. શું કરવાનું છે? તમારી પાસે આ નામ આપેલા છે, હવે વિચારવાનું છે કે શું ખાય છે. તો સૌથી પહેલા છે ઉંદર આપેલું, તો ઉંદર શું ખાય છે ખબર છે કોઈને? ઉંદર પકડવા માટે તમે શું મૂકો છો? રોટલી મૂકો ને, તો રોટલી અને અનાજ. શું ખાય ઉંદર? રોટલી અને અનાજ. ત્યાર પછી છે વંદો. વંદો શું ખાય? ક્યાં હોય જોવા મળે વધારે વંદો? રસોડામાં હોય ને, તો રસોડામાં વંદો શું ખાતો હશે? એઠવાડ. શું? એઠવાડ. પછી છે ભૂંડ. એટલે ભૂંડ તમે કોઈ જોયું છે? ભૂંડ એક પ્રાણી છે. શું તમે કોઈ જોયું છે? શું ખાય છે? ક્યાં હોય? હંમેશા ગંદકીમાં હોય, કે જે ત્યાં કચરાના ઢગલા પડેલા હોય ત્યાં ભૂંડ રખડતું. તો કચરામાં પડેલી બધી જ વસ્તુઓ ભૂંડ ખાય છે. ત્યાર પછી ચામાચીડિયું, એ શું ખાતું હશે? ચામાચીડિયું શું ખાતું હશે? નાના જીવજંતુઓ. શું ખાય? નાના જીવજંતુઓ. ત્યાર પછી છે કાગડો, એ તો આપણને બધાને ખબર છે. શું ખાય? એઠવાડ. ત્યાર પછી જીવજંતુઓ પણ ખાય, પૂરી પણ ખાય અને એઠવાડ પણ ખાય. ખિસકોલી, તો એ શું ખાતી ખાતી હશે? ફળ. પછી બીજ, કુંપળ, નાના જે વૃક્ષોમાં જે નાની નાની કુંપળો આવે ફૂટે એ ખિસકોલી ખાય છે. ફળ, બીજ ને કુંપળ. ત્યાર પછી છે વાંદરો. વાંદરો, તો વાંદરો શું ખાય? કે છોડની કુંપળો, વનસ્પતિના પાંદડા, રોટલી, ગોટલા, બરાબર ને, કેળા. વાંદરા તો ગમે તે વસ્તુ આપણા હાથમાંથી ઘટીને ખાઈ લે છે. તો વાંદરો છોડની કુંપળ, વનસ્પતિના પાંદડા, રોટલી, ગોટલા, કેળા, બરાબર. ત્યાર પછી છે કરોળીઓ, તો એ શું ખાય? નાના જીવજંતુઓ. શું ખાતો હશે? નાના જીવજંતુઓ. કરોળી, તો કરોળી શું ખાય? નાના જીવડા, જંતુઓ, માખી, મચ્છર, જે કોણ ખાય છે? કરોળી. ત્યાર પછી છે વિચારો અને લખો. કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. અહીં આપણે ખાતા હોય અને આપણા પ્રાણી કે પંખીએ આપણા હાથમાંથી કઈ વસ્તુ લઈ અને ખાઈ ગયું હોય તેવું આપણે તે વિશે પ્રસંગ લખવાનો છે. તો એની સાથે લખતું જવાનું છે, હા એકવાર હું અગાશીમાં બેસીને કેળું ખાતો હતો. લખો સાથે સાથે બધા, હા એકવાર હું અગાશીમાં બેસીને કેળું ખાતો હતો. ત્યારે એક વાંદરો મારા હાથમાંથી કેળું લઈને ભાગી ગયો અને દૂર ઝાડ પર બેસી તેને ખાઈ ગયો હતો. ચલો બધા આમાંથી જોઈને તમારી પાઠ્યપુસ્તકમાં લખી નાખશે. હા એકવાર હું અગાશીમાં બેસીને કેળું ખાતો હતો, ત્યારે એક વાંદરો મારા હાથમાંથી કેળું લઈને ભાગી ગયો અને દૂર ઝાડ પર બેસી તેને ખાઈ ગયો હતો. હજી પણ આપણે પાઠ્યપુસ્તકમાં આ પાઠ અધૂરો છે, તે આપણે પછી અહીંયાથી જેટલો અધૂરો છે તે આવતા લેક્ચરમાં જોઈશું. પરંતુ તે પહેલા આપણે થોડાક આ પાઠના જ પ્રશ્ન જવાબ જે આપણે ભણી ગયા છીએ તેના જોઈ લઈએ. અહીંયાથી પછી જે અધૂરો પાઠ છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. બિલાડીનો અવાજ કેવો હોય છે? જવાબમાં આવે, બિલાડી મ્યાઉ મ્યાઉ અવાજ કરે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ અવાજ કરે છે. બીજો છે, તમને કયા પ્રાણી ગમે છે કેમ? તો મને કૂતરો અને ગાય ગમે છે. કૂતરો આપણા ઘરની ચોકી કરે છે તેથી તે વફાદાર પ્રાણી છે અને ગાય આપણને દૂધ આપે છે. ત્યાર પછી છે, તમારા ઘર કે પાડોશમાં કોઈને પાલતુ પ્રાણી છે ક્યુ? હા મારા ઘરે કૂતરો પાડેલો છે. શું પાડેલું છે? કૂતરો. તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? તો મારા પાલતુ પ્રાણી કૂતરાનું નામ શેરું છે. ત્યાર પછી જે પંખીને શું ખવડાવી શકાય, આપણે આની પહેલા આપણે પાઠ્યપુસ્તકમાં આ જ લેક્ચરમાં જોઈ ગયા કે પંખીને શું ખવડાવી શકાય.
પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય. પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય. ત્યાર પછી છે, તમે ક્યાં પંખીઓને ખવડાવ્યું? તમે ક્યાં પંખીઓને ખવડાવ્યું? મેં કબૂતર, ચકલી, કાગડો અને પોપટને ખવડાવ્યું. ત્યાર પછી છે, બાળકો સૌથી વધુ ક્યાં પંખીને ખવડાવે છે? બાળકો સૌથી વધુ કબૂતર અને પોપટને ખવડાવે છે. ત્યાર પછી, ક્યાં પ્રાણીઓનું દૂધ ખોરાક તરીકે ઉપયોગી છે? ક્યાં પ્રાણીઓનું દૂધ ખોરાક તરીકે ઉપયોગી છે? ગાય, ભેંસ અને બકરીનું દૂધ ખોરાક તરીકે ઉપયોગી છે. ગાય, ભેંસ અને બકરીનું દૂધ ખોરાક તરીકે ઉપયોગી છે. ત્યાર પછી છે, ક્યાં પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે? ક્યાં પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે? બળદ, ઘોડો, ઊંટ અને હાથી ભાર વહન માટે ઉપયોગી છે. બળદ, ઘોડો, ઊંટ અને હાથી ભાર વહન માટે ઉપયોગી છે. ઊનમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે? ઊનમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે? ઊનમાંથી શાલ, સ્વેટર અને મફલર બને છે. ઊનમાંથી શાલ, સ્વેટર અને મફલર બને છે. ચામડામાંથી બનતી વસ્તુઓના નામ લખો. ચામડામાંથી બનતી વસ્તુઓના નામ લખો. ચામડામાંથી પટ્ટા, પગરખા, બેગ, પાકીટ વગેરે વસ્તુ બને છે. ચામડામાંથી પટ્ટા, પગરખા, બેગ, પાકીટ વગેરે વસ્તુ બને છે. પ્રાણીઓમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે? પ્રાણીઓમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે? પ્રાણીઓમાંથી આપણને દૂધ, માંસ, ઘી, લાખ, મધ, રેશમ, ઊન, ચામડું, ઈંડા વગેરે પ્રાપ્ત થાય છે. ક્યાં પ્રાણીઓને પગ હોતા નથી? સાપ, અજગર અને અળસિયાને પગ હોતા નથી. સાપ, અજગર અને અળસિયાને પગ હોતા નથી. ત્યાર પછી, વિવિધ પશુ પંખીઓ કયો ખોરાક લે છે? વિવિધ પશુ પંખીઓ કયો ખોરાક લે છે? તો અહીં લખવાનું કે પશુઓ અને પક્ષીઓના ખોરાકમાં તફાવત છે. પક્ષીઓ અને પશુઓ બંને સરખા પ્રકારના ખોરાક લેતા નથી. પશુઓ અને પક્ષીઓના ખોરાકમાં તફાવત છે. પશુઓ ખોરાકમાં ઘાસ, વેલા, પાંદડા, રોટલી, અનાજ વગેરે લે છે. કેટલાક પશુઓ અન્ય પશુઓનો શિકાર કરી એમનું માંસ ખાય છે. પંખીઓનો ખોરાક અનાજના દાણા, રોટલી, નાની જીવાત, નાના પશુ પક્ષી વગેરે છે. આજે આપણે આ પાઠના થોડા પ્રશ્નોના જવાબ પણ સાથે જોયા. પાઠ સમજ્યા સાથે પ્રશ્નોના જવાબ પણ સમજી ગયા. તો આ પાઠના જેટલા પ્રશ્નોના જવાબ મેં અત્યારે સમજાવ્યા તેમાં ટીક કરેલા જે શબ્દો પ્રશ્નો છે, ટીક કરેલા પ્રશ્નો જે આપણે પાકી નોટમાં લખવાના છે અને પાકા કરવાના છે, તેમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે જે પ્રશ્ન પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રશ્ન ટીક કરેલા છે તે તમારે બધા નોટબુકમાં લખવાના છે અને પાકા કરવાના છે.